રાત્રિના સમયે ડિંડોલીના ખરવાસા મેઇન રોડ પર મોપેડ પર જતા જ્વેલર્સને લૂંટારુઓએ લાત મારીને મોપેડ પરથી પાડી નાખીને 1.25 કિલો ચાંદીના દાગીના લૂંટી નાસી જવા પામી હતા। જ્વેલર્સ અને તેની સાથેના યુવકને ઈજા થવા પામી છે। ડિંડોલીના મધુરમ સર્કલ પાસેના શ્યામ રેસિડેન્સીમાં રહેતા ડાયાભાઈ મોહનભાઈ બ્રાહ્મણ જ્વેલર્સ છે અને લિંબાયતમાં મારુતિનગરમાં તેમની દુકાન આવેલી છે। તેમના દુકાનમાં મુકેશ પ્રજાપતિ નામનો યુવક નોકરી કરે છે। મંગળવારે રાત્રે ડાયાભાઈ અને મુકેશ મોપેડ પર ઘરે આવવા નીકળ્યા હતા। તેમની પાસે બેગમાં ચાંદીના દાગીના હતા તો બેગમાં દુકાન અને તિજોરીની ચાવીઓ પણ હતી। તેઓ ડિંડોલીના ખરવાસા રોડ હર્ષ બંગલોસ પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર આવેલા 3 વ્યક્તિએ મુકેશ પાસેથી બેગ લૂંટી લીધી હતી। તેથી ડાયાભાઈ મોપેડ પર પીછો કરતા લૂંટારુએ તેમની મોપેડને લાત મારી નીચે પાડી દીધા હતા। ડાયાભાઈ અને મુકેશને ઈજા થઈ હતી તો ચાવી પણ બેગમાં હોવાથી ડાયાભાઈ દુકાને ગયા હતા અને ત્યાં એક માણસને બેસાડીને પછી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા। હાલ તો બંને અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।